સવાલ જવાબમાં એક એક વાક્યના સુધી ભણી ગયા હતા. હવે પછીનું આપણે જોયું હતું કે પ્રશ્ન નંબર 3 છે ત્યાં આપણે પહોંચ્યા હતા, તો ત્યાંથી આપણે હવે ભણવાની શરૂઆત છે તે કરવાની છે. બધાએ ફરીવાર બધી પોથી ખોલશે અને હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. તો જુઓ, પહેલો પ્રશ્ન છે, આવિંડ કરે સામાજિક ઉત્કર્ષ માટે કયા કયા કાર્યો કર્યા. શું આપેલો છે પ્રશ્ન, ફરીવાર બોલું છું, આબેન્ડ કરે સામાજિક ઉત્કર્ષ માટે કયા કયા કાર્યો કર્યા હતા. તો તેનો જવાબ છે, તમને જે લીટી આપેલી છે ત્યાં હું બોલું છું ત્યાં તમારે લખવાનું રહેશે. તો લખો, આબેન્ડ કરે સામાજિક ઉત્કર્ષ માટે બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થા, છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો ઊભા કર્યા. પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવા માટે કૃષિ વિદ્યાલયો સ્થાપવામાં આવ્યા. જો ફરીવાર પ્રશ્નનો જવાબ છે તે બોલું છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને લખવાનું રહેશે. જો ફરીવાર બોલું છું, આ બેન કહે સામાજિક ઉત્કર્ષ માટે બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થા, છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો ઊભા કર્યા. પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવા માટે કૃષિ વિદ્યાલયો સ્થાપવામાં આવ્યા. સમજાણું, પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે તમારે લખવાનો રહેશે. હવે જુઓ પ્રશ્ન નંબર 2, બીજો પ્રશ્ન આપેલો છે, આબેન્ડ કરે સ્ત્રીઓના વિકાસ માટે કયા કયા કાર્યો કર્યા હતા. બીજો પ્રશ્ન શું આપેલો છે, આબેન્ડ કરે સ્ત્રીઓના વિકાસ માટે કયા કયા કાર્યો કર્યા. તો હવે જુઓ એનો જવાબમાં તમારે લખવાનું છે, તો હું બોલું છું તમારે લખવાનું રહેશે. લખો બીજા પ્રશ્નમાં, આબેન્ડ કરે સ્ત્રીઓના વિકાસ માટે અનેક કાર્યો કર્યા. તેમને શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું, ભારતીય સંવિધાનમાંથી લિંગભેદ નષ્ટ કરી સ્ત્રીને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું, સ્ત્રીને સત્તા સ્થાને પહોંચવાનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો પુનઃલગ્નનો તેમજ મતદાનનો અધિકાર અપાવ્યો. બીજા પ્રશ્નનો જવાબ ફરીવાર બોલું છું, આબેન્ડ કરે સ્ત્રીઓના વિકાસ માટે અનેક કાર્યો કર્યા, તેમને શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું, ભારતીય સંવિધાનમાંથી લિંગભેદ નષ્ટ કરી સ્ત્રીને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું, સ્ત્રીને સત્તા સ્થાને પહોંચવાનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો પુનઃલગ્નનો તેમજ મતદાનનો અધિકાર અપાવ્યો. સમજાણું, બીજા પ્રશ્નના જવાબમાં આ રીતે લખવાનું રહેશે. હવે પછીનો પ્રશ્ન નંબર 3, જો પ્રશ્ન 3 શું આપેલો છે, ડૉક્ટર ભીમરાવના જીવનમાં મહત્વના કાર્યો કયા કયા છે. શું છે પ્રશ્ન 3, ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો કયા કયા છે. તો એમાં લખો, પહેલું કરીને લખવાનું છે, એક કરીને,
स्वतंत्र भारतना बंधारणना घड़वैया तरीके महत्वनी कामगिरी। बीजू छे, बीजू करीने लखवानुं छे, धर्मनिरपेक्ष आदर्शो अने सिद्धांतो। त्रीजू छे, अस्त्रपुरुषोनी हितरक्षा, मूलभूत हक्को अने मानवना गौरवनी जाळवणी। चौथू छे, सामाजिक न्याय तेमज नारी गौरव माटे मथामण। समझाणु? फरी वार प्रश्न बोलू छू। ત્રીજાનો પહેલું લખવાનું છે, સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે મહત્વની કામગીરી। બીજું છે, ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો। ત્રીજું છે, અસ્પૃશ્યોની હિતરક્ષા, મૂળભૂત હકો અને માનવના ગૌરવની જાળવણી। ને ચોથું છે, સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ માટે મથામણ। સમજાણું? આ રીતે ત્રીજા પ્રશ્નના જવાબમાં આ રીતે લખવાનું રહેશે। હવે પછીનો જુઓ, પ્રશ્ન નંબર 4। નીચે ખરા વાક્ય સામે સાચું અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો। સાચા ખોટા કરવાના છે। હવે જુઓ એમાં, તમને જો પહેલું આપેલું છે, ડૉક્ટર આંબેડકરનું નામ ભીમરાવ હતું। પેલું શું આપેલું છે? ડૉક્ટર આંબેડકરનું નામ ભીમરાવ હતું, તો શું આવશે પહેલામાં? સાચું, તો પહેલામાં તમારે સાચાની નિશાની કરવાની રહેશે। પછી જુઓ બીજું વાક્ય છે, ભીમરાવને હોલકરે શિષ્યવૃત્તિ આપી હતી, તો બીજામાં શું આવશે? ખોટું, તો બીજામાં કરવાની છે ખોટાની નિશાની। પછીનું વાક્ય છે, ત્રીજું વાક્ય, ભીમરાવને પદ્મ વિભૂષણનો મરણોત્તર ઈલકામ મળ્યો હતો, તો શું આવશે એમાં? ખોટું। પછી ચોથું છે, ભીમરાવ ઉપર બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો પ્રભાવ હતો। ચોથું શું આપેલું છે? ભીમરાવ ઉપર બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો પ્રભાવ હતો, તો ચોથામાં આવશે સાચાની નિશાની। ફરીવાર બોલું છું, પહેલામાં આવશે સાચું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું અને ચોથામાં સાચું। હવે જુઓ નીચે આપેલો છે પ્રશ્ન નંબર 5। કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું આપેલું છે, પિતા રામજીભાઈ ખાલી જગ્યાની શાળામાં શિક્ષક હતા, તો શું આવશે પહેલામાં? લશ્કર હતો। કયું લશ્કર આવશે એમાંથી? પહેલું જે લશ્કર આપેલું છે એ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે। સમજાણું? પેલું લશ્કર છે એ તમારે લખવાનું રહેશે। પછી જુઓ બીજી ખાલી જગ્યા આપી છે, આંબેડકરે સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે ખાલી જગ્યા કરી, તો શું આવશે? અભિમુખ। તો બીજામાં લખવાનું છે અભિમુખ। સમજાણું? પછી જુઓ પેજ નંબર 80, એમાં જુઓ આપણને ત્રીજી ખાલી જગ્યા આપી છે, સ્ત્રીઓને મતદાન ખાલી જગ્યાનો અધિકાર મળે એ માટે આંબેડકરનો આગ્રહ હતો, તો શું આવશે ત્રીજી ખાલી જગ્યામાં? કરવા, સ્ત્રીઓને મતદાન કરવા, એટલે ત્રીજી ખાલી જગ્યામાં લખવાનું છે કરવા। પછી ચોથું આપેલું છે, આંબેડકરનો ખાલી જગ્યા દૂષણનો અનુભવ થયો, તો શું આવશે? સામાજિક। ચોથામાં લખવાનું રહેશે સામાજિક, તો કયું સામાજિક આવશે? બીજું।
તો ચોથામાં આવશે સામાજિક. બીજું સામાજિક આપેલું છે એ તમારે લખવાનું રહેશે. હવે જો પ્રશ્ન નંબર 6, સમાનાર્થી શબ્દો લખો. એમાં જુઓ પેલું આપેલું છે નવાઈ, તો શું આવશે? અચરજ. તો પેલામાં નવાઈ તો એની બાજુમાં લખવાનું છે અચરજ. પછી જો બાજુમાં આપેલું છે તંગી, તો શું આવશે? તંગી તો અછત. ત્રીજું છે મહત્વ, તો અગત્ય. ચોથું છે ગરીબ, તો શું આવશે? નિર્ધન. અને પાંચમો આપેલું છે હૃદય, તો આવશે હૈયું. સમજાણું? હવે જુઓ પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં આપણને પેલું આપેલું છે અંધકાર, તો શું આવશે? પ્રકાશ. બીજું છે વિશાળ, તો આવશે સાંકડું. ત્રીજું છે દુર્ભાગ્ય, તો આવશે સદભાગ્ય. ચોથું આપેલું છે દૂષણ, તો ભૂષણ. અને પાંચમું છે આનંદ, તો શું આવશે? શોક. હવે જુઓ પ્રશ્ન નંબર 8, સાચી જોડણી લખો. એમાં પેલું છે માતૃ સુખ, તો જો તમને બાજુમાં આપેલું છે માતૃ સુખ એ રીતના લખવાનું રહેશે. શિક્ષક, અસ્ત્રપુષ્ય, સમાજ યોદ્ધાર અને ભારત રત્ન. એ તમારે હોમવર્કમાં બે જોડણી જાતે લખવાની રહેશે. હવે જો નીચે આપેલો છે પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પેલું આપેલું છે દાબી ન શકાય તેવું, તો શું આવશે? પેલામાં અદમ્ય. બીજું છે સહેલાઈથી ન મળે તેવું, તો આપેલું છે દુર્લભ, તો લખવાનું છે દુર્લભ. પછી ત્રીજું છે દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક, તો શું આવશે? પાક્ષિક. ચોથું છે માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન, તો શું આવશે? ઇલકાબ. અને પાંચમું છે ગુરુ દ્વારા અપાતો મંત્ર, તો એ તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 10, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો જુઓ પહેલો રૂઢિપ્રયોગ છે પગે પાંખો ફૂટવી, તો શું આવશે? એની બાજુમાં તમને જગ્યા આપી છે ત્યાં તમારે લખવાનો છે. એનો અર્થ થાય કે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, તો પહેલામાં લખવાનું છે બાજુમાં ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. હવે જુઓ એનો વાક્ય આપેલું છે નીચે એ તમારે લખવાનું છે. તો વાક્ય લખો પપ્પા સાથે પ્લેનમાં જયપુર જવાનું છે એ સાંભળી કલ્પેશને કલ્પેશના પગે પાંખો ફૂટી. બીજું છે પેટે પાટા બાંધવા, તો એમાં લખવાનું છે ખૂબ જ દુઃખ વેઠવું. એનું વાક્ય તમારે લખવાનું છે, લખો મા બાપ પેટે પાટા બાંધીને પોતાના છોકરાને ભણાવી ગણાવીને હોશિયાર કરે છે. પછી ત્રીજું આપેલું છે લોઢાના ચણા ચાવવા, તો એનો અર્થ લખવાનો છે, લખો અત્યંત મુશ્કેલ કામ કરવું. એનું વાક્ય છે, લખો એક પગે સાયકલ ચલાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું છે. ત્રીજામાં આ રીતે તેનું વાક્ય લખવાનું આવશે. હવે ચોથું છે આકાશ પાતાળ એક કરવા, તો ચોથાનો અર્થ લખવાનો છે ખૂબ જ મહેનત કરવી. એનું વાક્ય છે, લખો ખૂંખાર ચોરને પકડવા માટે પોલીસે આકાશ પાતાળ એક કર્યો. ચોથામાં રીતે એનું વાક્ય લખવાનું રહેશે. હવે જો પ્રશ્ન નંબર 11, ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકો. તો પહેલામાં ખાલી જગ્યામાં આવશે ઉત્તમ આપેલું છે, તો આવું કરવાનું રહેશે. પછી બીજું છે પુત્ર, તો બીજામાં આપું આવશે. ત્રીજું ખાલી જગ્યા શ, તો શી આવશે ત્રીજામાં. પછી ચોથું છે ઉત્કર્ષ, તો એમાં
આ જોવું આવશે. અને પાંચમું છે મુશ્કેલી. આ રીતે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પ્રશ્ન નંબર 12, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલામાં આવશે ગરીબ, બીજું ગૌરવ, ત્રીજું આવશે ગ્રંથ, ચોથું ખંવાણું અને જ્ઞાતિ. સમજાણું આ રીતે લખવાનું રહેશે. હોમવર્કમાં તમારે પ્રશ્ન 4, પ્રશ્ન 5, 6 અને 7 એ હોમવર્કમાં રફ બુકમાં લખવાનું રહેશે એકવાર. સમજાણું આટલું હોમવર્ક કરવાનું છે. પછીનું આપણે પછીના લેક્ચરમાં જોશું.